હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલમાં ચીઝ મસાલા ડોસા. મસાલા ડોસા જે છે એ ડોસામાં સૌથી કોમન વેરાયટી છે અને એને ઘરે બનાવવા પણ એકદમ સરળ છે. એને સાંભર અને નારિયેળની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ મસાલા ડોસાને તમે સવારના બ્રેકફાસ્ટમાં કે સાંજના ડિનરમાં બનાવીને ખાઈ શકો છો. આનાથી પહેલાં પણ મેં ઘણા બધા વેરાયટીના ડોસાની રેસીપી પહેલાં જ ચેનલ પર શેર કરેલી છે. એ બધાની લિંક હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમે જોઈ શકો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં ગેસ ઉપર એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂક્યો છે. એના ઉપર 1/2 ચમચી તેલ એડ કરીશું અને ટીશ્યુ પેપર કે કપડાની મદદથી આ રીતે લૂછી લઈશું. હવે એની ઉપર આપણે થોડા પાણીના આ રીતે છાંટા મારીશું અને એને પણ આપણે કપડાથી લૂછી લઈશું. આવું કરવાથી આપણો તવો જે છે સરસ ગ્રીસ થઈ જાય છે. હવે એની ઉપર આપણે 1 થી 1.5 લેડલ ભરીને ઢોસાનું ખીરું એડ કરીશું અને સરસ આ રીતે સર્ક્યુલર મોશનમાં ગોળ એને ફેલાવી લેવાનું છે. ઢોસાનું ખીરું, સાંભર, ચટણી અને બટાકાના સ્ટફિંગની રેસીપી પહેલાં જ ચેનલ પર મેં શેર કરેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક આપી દઈશ, જેથી તમે જોઈ શકો. ઉપરથી જ્યારે ડોસો થોડોક સુકાઈ જાય ત્યારે આપણે આ રીતે એના પર તેલ લગાવી દઈશું, જેથી ડોસો એકદમ ક્રિસ્પી બને. ડોસો જ્યારે નીચેથી થોડો ક્રિસ્પી થઈ જાય ત્યારે આપણે એના પર જે મસાલા ડોસાનું બટાકાનું સ્ટફિંગ આવે છે એ આખા ડોસા ઉપર ફેલાવી લઈશું. અહીંયા હું ચીઝ મસાલા ડોસો બનાવું છું એટલે આખા ઢોસા ઉપર જ સ્ટફિંગ મેં ફેલાવ્યું છે. તમે ચાહો તો ફક્ત સેન્ટરમાં સ્ટફિંગ મૂકીને બંને સાઇડથી ફોલ્ડ કરીને પણ સર્વ કરી શકો છો. હવે આખા ડોસા ઉપર આપણે પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું. ચીઝ છીણવાથી ડોસાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. થોડા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા આ રીતે એડ કરી દઈએ અને નીચેથી જ્યારે ડોસો એકદમ ક્રિસ્પી થઈ જાય તો આપણે આ રીતે બંને સાઇડથી એને ફોલ્ડ કરીને એક પ્લેટમાં એને સર્વ કરી લઈશું. તમે જોઈ જ શકો છો કે કેટલો ક્રિસ્પી ડોસો બન્યો છે. બિલકુલ બહાર જેવો જ ડોસો આપણે ઘરે બનાવ્યો છે. ફ્રેન્ડ્સ, અહીંયા આ ડોસાને મેં સાંભર અને નારિયેળની ચટણી સાથે સર્વ કર્યો છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.